તો હેલો YouTube ફેમિલી, કેમ છો તમે બધા? હું છું કેવલ અને મારી YouTube ચેનલ પર ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે જવાના છીએ પોરબંદર જિલ્લાની એક એવી જગ્યાએ જે રહસ્યોથી ભરેલી છે. તો આપણે જવાના છીએ જામમનની ગુફાએ. તો વિડીયોમાં મારી સાથે એની સુધી બન્યા રહેજો. તો ચાલો, તો જામવનની ગુફા જવા માટે આપણે જે રસ્તે અત્યારે ઊભા છીએ તે રાજકોટ સાઈડથી આવે છે, અને જે આ રસ્તો છે તે પોરબંદર સાઈડથી આવે છે. અહીંયાથી તમારે જે આ રસ્તો દેખાય છે તે રસ્તો લેવાનો રહેશે. આ સીધો એક સિમેન્ટ ફેક્ટરી છે અહીંયા મોટી, ત્યાં જાય છે અને ત્યાંથી આગળ જામવનની ગુફા આવે છે. તો ચાલો મારી સાથે બન્યા રહો. તો આપણે હવે પહોંચી ગયા છે. તમે જે મારી પાછળ જોઈ શકો છો એ છે જામવનની ગુફા. પોરબંદરથી 20 કિલોમીટર દૂર અને રાણાવદી 5 કિલોમીટર બરડાની ગોદમાં આવેલી છે. આ જે જગ્યા છે તે આશરે 5000 વર્ષ જૂની છે. અહીંયા કૃષ્ણ ભગવાન પણ આવી ગયા છે. અને આની ખાસિયત એ છે કે અહીંયા જે ગુફા જેની અંદર પાણી પડે છે, જ્યાં પાણી ટીપા સ્વરૂપે પડે છે, ત્યાંથી શિવલિંગ સ્વયંભૂત પણ થઈ જાય છે. તો ચાલો આ ગુફા આપણે જોઈએ. સામે તમે જોઈ રહ્યા છો એ છે જામની ગુફા. તેમાં આપણે અંદર જઈશું. તો આ તમે જોઈ રહ્યા છો અહીંયાથી નીચે જવાનો રસ્તો શરૂ થાય છે. તો આપણે હવે નીચે જઈએ છીએ. જો જુઓ આ તમે કેટલો સાંકડો રસ્તો છે, ઊંડું ઊંડું અને આમ ગોળ ગોળ જતું જ રહે છે નીચે. તમે જુઓ એકદમ, તો સંભાળીને ચાલવું અને જે આ તમે દોરડું જોઈ શકો છો તે પકડીને જ નીચે ઉતરવું, સેફટી પહેલાં રાખવી. તો આપણે આવી ગયા છે જામવદ ગુફાની નીચે અંદર. જમીનથી આપણે આશરે 2 માળ જેટલું અંદર આવ્યા છીએ. અહીંયા લાઇટની પણ વ્યવસ્થા છે, તો તમે સરખું બધું જોઈ શકશો. જો એકદમ ગુફાની અંદર અંધારું, લાઇટ છે તો દેખાય છે. જો આપણે જમીનથી કેટલા નીચે છે, તે ઉપર છે તે જમીન છે. ગુફાની અંદર એકદમ ઠંડુ વાતાવરણ છે, અને જે તમે આ શિવલિંગો જોઈ રહ્યા છો નાની મોટી, એ બધી સ્વયંભૂ શિવલિંગો છે. પેલા તો મહાદેવ હર, તો સ્વયંભૂ એટલા માટે કે જે આ પહાડરૂપી પાણાઓ છે ગુફાની અંદર, તેમાંથી ટીપા ટીપા સ્વરૂપે પાણી પડે છે, અને જે ટીપું જ્યાં પડે છે ત્યાં એની મેળાએ શિવલિંગ ઉત્પન્ન થઈ જાય છે. તેથી તેને સ્વયંભૂ શિવલિંગ કહેવામાં આવે છે, અને પાતાળેશ્વર મહાદેવના નામથી પણ ઓળખાય છે. આની પાછળની એક દંતકથા છે કે જામવદજી જે છે તેને 108 શિવલિંગની પૂજા કરવી હતી, પણ તે એક રાતમાં 108 શિવલિંગ સ્થાપી શક્યા નહીં. તો તેણે મહાદેવનું તપ કર્યું અને મહાદેવે તેને દર્શન દીધા અને કહ્યું કે આ ટીપા સ્વરૂપે જે પાણી પડે છે, તો ટીપું જ્યાં પડશે ત્યાં શિવલિંગ ઉત્પન્ન થઈ જશે. તો ત્યારથી આ શિવલિંગ ઉત્પન્ન થાય છે, અને અમુક ખંડિત થઈ ગઈ અને અમુક અત્યારે છે, અને અત્યારે ઉત્પન્ન પણ થાય છે. તો હવે હું આગળ વધું અને લાઇનસર તમને જે ઇતિહાસ આવે છે તે કહેતો જાઉં. તો વિડીયોમાં મારી સાથે બન્યા રહો.
આનો ઇતિહાસ કંઈક એવો છે કે કૃષ્ણ ભગવાન અહીંયા સમંતક મણીની શોધમાં આવ્યા હતા. તો જામવંતી પાસે એની સમંતક મણી જોઈ તો તેની યાચના કરી કે આ મણી મને આપો. ત્યારે જામવંત આવે છે અને ભગવાન અને જામવંત વચ્ચે સતત 28 દિવસ સુધી યુદ્ધ થાય છે. અંતે જામવંતને ખબર પડે છે કે તે કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધ કરી રહ્યા છે. તે યુદ્ધમાં તેની પરાજય સ્વીકાર કરે છે અને સમંતક મણી તેને પરત કરી દે છે. અને જામવંતે છે તે સમંતક મણીની હારે હારે જામવંતીને પણ કૃષ્ણ ભગવાનને સોંપે છે. તો આ તો આનો ઇતિહાસ. ઉપર જામવંતી અને કૃષ્ણ ભગવાનનું મંદિર પણ છે, તે પણ આપણે જોશું. અને હવે આપણે જોઈએ જે મેઇન શિવલિંગ જે જામવંતી અહીંયા સ્થાપી હતી, તેને પાતાળેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે દર્શન કરી રહ્યા છીએ પાતાળેશ્વર મહાદેવની મેઇન શિવલિંગના. આ જગ્યા એટલી રહસ્યમય છે કે કહેવાય છે કે અહીંયાથી બે ગુફાઓ જાય છે, ગુફાની અંદરથી પણ ગુફાઓ જાય છે, જે એક દ્વારકા જાય છે અને એક જાય છે જૂનાગઢ. તો આથી ગુફા એટલી રહસ્યમય છે કે એક વાર જરૂર આવવા જેવું. અને આ તમે જે જોઈ શકો છો નીચે ભીની માટી છે, તમે જોઈ શકો છો. તો આથી ગુફા હવે આપણે પાછા ઉપર જઈ રહ્યા છીએ. ઉપર પણ મંદિર છે, ખડિયાર ઘર છે અને સંતનો આશ્રમ છે. તો તે જાણીએ તેના વિશે શું ઇતિહાસ છે અને શું છે. ચાલો મારી સાથે બન્યા રહેજો. તો હવે આપણે પાછા ઉપર જઈ રહ્યા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. આ આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી કૃષ્ણ ભગવાન અને પટરાણી જામવતીજી, અને બાજુમાં છે શ્રી રામ ભગવાન અને સીતાજી. તો ભગવાનની જમણી બાજુ છે ગણપતિ દાદા અને ડાબી બાજુ છે હનુમાન દાદા. તો હું બધા વતી પ્રાર્થના કરું કે બધાના ઘરમાં સુખ શાંતિ રહે. તો હવે આપણે ખડિયાર રૂમ અને રામેશ્વરનાથજીનું મંદિર જે છે તે બ્રહ્મલીનની સમાધિ છે તે તરફ આગળ વધી રહ્યા છીએ. જો તે મંદિર દેખાય છે તે બાપુની સમાધિ છે, અને આ બાજુ જે તે મકાન જેવું દેખાય છે તે છે ખડિયાર રૂમ. તો ચાલો આપણે જઈએ. તો જે તમે આ જોઈ રહ્યા છો એ છે રામેશ્વરનાથજીનો ચૈતન્ય ધૂણો છે, અને જે તમે આ પાછળ જુઓ છે તે ખડિયાર રૂમ છે. તો ચાલો એની અંદર જઈએ આપણે. અમારી જે પાછળ જોઉં છું તે છે ઘડિયાળ રૂમ. અહીંના જે સંત છે તેને ઘડિયાળ સંગ્રહ કરેલી છે, તેનું કલેક્શન છે. તમે હું એકવાર બોલવાનું બંધ કરું ત્યારે તમે એકવાર ઘડિયાળનો અવાજ સાંભળો. મેં મારી લાઈફમાં એક સાથે એટલી બધી ઘડિયાળો ઘડિયાળની દુકાન સિવાય ક્યાંય જોઈ નથી. તમે જોઈ શકો છો આ છે ફોટો છે બાપુનો. જે આ પાછળ છે તે બાપુનું મંદિર છે, અને આ છે ધૂણો. તો આપણે બાપુની જે સમાધિ છે તેના દર્શન કરીએ. તો હવે આપણે બાપુની સમાધિ તરફ આગળ વધી રહ્યા છીએ. બાપુએ આશરે 45 વર્ષ પહેલાં એટલે કે સંવત 2032 જેઠ સુદ 11 ને મંગળવાર એટલે કે તારીખ 8/6/1976 રોજ બ્રહ્મ સમાધિ અહીંયા લીધેલી. તમે જોઈ શકો છો જે એનું ચૈતન્ય ધૂણો છે. આ બાજુ તમે જોઈ શકો છો જે છે એ સિમેન્ટની મોટામાં મોટી ફેક્ટરી છે, અને આ બધું ગાર્ડન જેવું છે. અહીંયા હવે ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે, પહેલાં આવું કંઈ નહોતું. તો હવે આપણે આગળ જઈએ બહારની તરફ. તો જે આ જગ્યા તમે જોઈ રહ્યા છો તે છે ગુફાનો એન્ડ પોઈન્ટ. જે આપણે પાતાળેશ્વર મહાદેવને દર્શન કર્યા તેની ઉપર જે પ્રકાશ પડતો હતો તે જો પેલું ઝાડ દેખાય છે ત્યાંથી ગુફા સ્ટાર્ટ થાય છે અને આપણે જોયું ત્યાં એન્ડ થાય છે.
ખરેખર એટલી મોટી ગુફા છે, અંદર જોવાથી ના ખબર પડે. મેં તો મારી લાઈફમાં આવી ગુફા નથી જોઈ, તો તમારે પણ જોવી હોય તો અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લો. આજે તમે મારી પાછળ જોઈ રહ્યા છે તે છે ફુવારા. અત્યારે કોરોનાના હિસાબે નથી ચાલુ, ના એ હોય છે. મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો. તો જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના જે બેલ આઇકન છે તેને પ્રેસ કરો, જેથી જ્યારે પણ અમે નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો આવા જ વિડીયોમાં આપણે આગળ મળતા રહીશું. તો ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાથી, જય હિન્દ.